સામે આવ્યા. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના પુરાવા સામે આવતા જ ઉમેદવારોએ પરીક્ષા રદ કરવાની સૌથી પહેલાં માંગ કરી અને આંદોલન શરૂ કર્યું. ગાંધીનગરમાં 24 કલાકથી વધુ ચાલેલા આંદોલનમાં યુવાનોનો આક્રોશ જોવા મળ્યો તો ઘણા એવા નાટ્યાત્મક વળાંક પણ આવ્યા. જોકે આંદોલનકારીઓમાં હવે બે ફાંટા પડી ગયા છે. બુધવારે સવારથી ગાંધીનગરમાં શરૂ થયેલા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોના આંદોલને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું. સવારે કેટલાક વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું, જો કે પોલીસે તેમને આમ ન કરવા દીધું. વિદ્યાર્થીઓનું પ્રદર્શન રોકવા પોલીસે તેમને દોડાવ્યા, અટકાયત કરી અને આ સાથે જ આંદોલન વધુ ઉગ્ર બન્યું. પછી શરૂ થયું અટકાયત કરેલા વિદ્યાર્થીઓને છોડાવવા માટે આંદોલન. હજારો વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તા પર ઉતરી આવ્યા અને ગાંધીનગર જોત જોતામાં છાવણીમાં પરિવર્તિત થઈ ગયું. ઉમેદવારોના આક્રમક મૂડને જોતા પોલીસે અટકાયત કરેલા તમામને સાંજ સુધીમાં છોડી દેવા પડ્યા. જોકે આંદોલન શાંત ન થયું. ઉમેદવારોની એક જ માંગ હતી, બિન સચિવાલયની પરીક્ષા રદ કરાય. જોકે આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી દીધી કે પરીક્ષા રદ નહીં થાય. આ ઉપરાંત વિદ્યાર્થીઓના આંદોલન પાછળ તેમણે કોંગ્રેસના ષડયંત્રને જવાબદાર ઠેરવ્યું. દિવસ વીતતો ગયો તેમ તેમ રાજ્ય સરકાર સામે ઉમેદવારોનો રોષ પણ વધતો ગયો. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા, ન્યાય મેળવવા રાત્રે છેક સુધી લડી લેવાની પ્રતિજ્ઞા પણ લેવાઈ. તરસ્યા ઉમેદવારોએ આખે આખો દિવસ આંદોલન પાછળ કાઢી નાખ્યો. સાંજ પડે કેટલીક સામાજિક સંસ્થાઓ અને ઉમેદવારોના પ્રયાસથી આંદોલનકારીઓને નાસ્તો અપાયો. જમવાની જગ્યાએ બિસ્કીટ અને વેફરથી કામ ચલાવવું પડ્યું, છતાં યુવાનો પોતાની માંગ પર અડગ હતા. રાત્રે પાટનગરના રસ્તા પર સૌથી અલગ દ્રશ્યો જોવા મળ્યા. આખા દિવસના થાકેલા ઉમેદવારો રાત્રે જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ ગયા. કોઈ ફૂટપાથ પર સૂઈ ગયું તો કોઈ બાંકડા પર, તો કોઈ વળી જાહેર શૌચાલયની બહાર સૂઈ ગયું. બિન સચિવાલયની જે પરીક્ષામાં ગેરરીતિનો સમગ્ર મામલો સામે આવ્યો છે, વહેલી સવારથી મોડી રાત સુધી લોકો હાલ પર રોડ પર બેઠા છે, પરંતુ વિદ્યાર્થીઓ છે થાકી ગયા છે, ક્યાંક ને ક્યાંક જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં સૂઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રાતે પણ જાણવાની કોશિશ કરી કે કઈ કઈ જગ્યા લોકો છે. તો એક સૌથી ગંભીર બાબત કહી શકાય કે જે એક ટોયલેટ છે ત્યાં બી લોકો સુવામાં મજબૂર છે, કેમ કે સવારથી એ લોકો પોતાની હકની લડાઈ જે છે તે લડી રહ્યા હતા અને જેના કારણે થાક જે છે લાગ્યો છે. કોઈની પાસે ઉઠવા માટે કામ ચલાવ વ્યવસ્થા હતી તો કોઈની પાસે એ પણ નહોતું, એટલે જ ઠંડીમાં ઠૂઠવાતા પણ તેમણે રાત કાઢી નાખી. છતાં સરકારના પેટનું પાણી ન હલ્યું, પણ યુવાનો મક્કમ હતા. તમે તો જાણો છો કે 15 ડિગ્રી તાપમાનમાં કેવી રીતે સુવાય અહીંયા, તેમ છતાં પણ અમે રાતના 3-4 વાગ્યા સુધી જાગ્યા છીએ. કાલ રાતે તે મોડા સુધી 3-4 વાગ્યા સુધી જાગતા હતા, પછી બહુ ઠંડીને એવું રોડ ઉપર લાગ્યું એટલે કીધું આ બાજુ અમે આવ્યા હતા થોડીક આરામ કરવા માટે. આખી રાત ખાધું પણ નથી, માત્ર પાણી પીધું છે, જરાય પણ ખાધું નથી. એમ નામ સિવી જે અત્યારે અહીંયા બેઠા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ છીએ અને અહીંયા જ બેહવાના છીએ. ને બહારે બહુ ઠંડી હતી એટલે બધા પોતપોતાની રીતે સુવા લાગ્યા હતા એકબીજાની જગ્યાએ. કાલે 4 વાગ્યા સુધી તો અમે આ બસ 2 કલાક અમારી એનર્જી અમે રિવોલ્યુશન
કરી અને ફરીથી અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે જે કરવું પડશે અમારે અહીં રહેવું પડશે તો અમે અહીંયા રહેશું, પણ અહીંયાથી ક્યાંય જવાના નથી અને અમારો ન્યાય મેળવીને જ જવાના. કદાચ વિદ્યાર્થીઓ વિચાર્યું પણ નહીં હોય કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જેમણે જે આપી હશે તેમાં ગેરરીતિ સામે આવશે અને આવા દિવસો પણ જોવા પડશે કે તેમણે રાતના ઉજાગરા કરવા પડશે, પોતાના હકની લડાઈ તેમણે લડવી પડશે. અમારા સંવાદદાતા સંધ્યા જે સતત એ ઉમેદવારોની જ વચ્ચે છે અને તેઓ તેમની જે વ્યથા ઠાલવી રહ્યા છે. સંધ્યા, એસઆઈટીની રચના તો થઈ ગઈ છે પરંતુ હજુ પણ જાણે કે બે ફાંટા પડી ગયા તેવું લાગી રહ્યું છે. યુવરાજ સિંહ પર જે તમામ દારોમદાર હતો કે તેઓ જરૂરથી પરીક્ષા રદ થાય તે બાબતે સરકાર સાથે વાતચીત કરશે. અહીંયા બતાવવાનો પ્રયત્ન કરે, કારણ કે જે તમે સમીર બે ગ્રુપની વાત કરી રહ્યા છો, અહીંયા હજુ પણ કેટલાક લોકો ઈચ્છી રહ્યા છે કે તેઓ અહીંયા જ બેસીને આ આંદોલનને યથાવત રાખે, કારણ કે હજુ પણ ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે કે જે માંગ કરવામાં આવી હતી તે માંગ હજુ પણ તેમની પૂર્ણ નથી થઈ. તમારી માંગ પૂર્ણ થઈ છે કારણ કે તમને પેપર રદ કરો, બસ એક જ માંગ હોવી જોઈએ અને એક જ માંગ રહેશે કે બિન સચિવાલયનું પેપર રદ કરો. બસ જી, તો આપ જોઈ શકો છો લાઈવ અહીંયા આ પ્રકારે હવે આક્રોશ પણ અહીંયા થોડો જોવા મળી રહ્યો છે. શું કહેશો, યુવરાજ તરફથી કોઈ મેસેજ મળ્યો આપને? હા મેડમ, આ જે પરીક્ષામાં કંભાણ થયું બરાબર છે, એમાં એસઆઈટીની જરૂર નથી, કોઈ કમિટીની જરૂર નથી, આ દેશમાં લોકપાલની પણ જરૂર નથી. અત્યારે મેન પાવર ઉપર બેઠેલા લોકો આ ભ્રષ્ટાચાર કરપ્શન કરી રહ્યા છે, તો સરકાર આ લોકોને જાણી જોઈને પૂછી રહી છે, તો પછી અને ખોટો વધારાનો આ કમિટી એસઆઈટી પાછળ ખોટો ખર્ચ કરી રહી છે, તો આ સરકારે જે કીધું છે તેની સાથે આપ સહમત છો? જે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી છે એ બધા આઈએસ કેડરના આઈએસ ઓફિસરો છે, એ કોઈ ગાંડા નથી, હું એની સાથે સહમત છું. અને જો આપણે જે યુવરાજ સિંહ હતા, જે એમને આઈએસ ત્યાં એમને સહી કર્યા, પણ એમને એક નૈતિક ફરજ બજે છે કે એ અહીંયા આવીને આમ જે બધા વિદ્યાર્થીઓ છે એમને સંબોધે, પણ આ બધા ઉગ્ર થઈ રહ્યા છે. માટે આજે ઉગ્રતા છે કારણ કે ગઈકાલનું વાતાવરણ અલગ હતું, આજનું વાતાવરણ અલગ. આજે બધા એકબીજાની વિરુદ્ધમાં થઈ ગયા છે. હવે એ યુવરાજ સિંહની નૈતિક ફરજ બજે છે કે અહીંયા આવે પહેલા અને આ લોકોને સંબોધન કરે, કેમ કે આમાં બધા અમુક સામાજિક આવા તત્વો આવી ગયા છે જે બધાને ઉગ્ર બને. બાકી મેમ, યુવરાજ તરફથી કોઈ મેસેજ મળ્યો છે? કોઈ મેસેજ મળ્યો છે? યુવરાજ તરફથી કોઈ મેસેજ અહીંયા પહોંચાડ્યો? યુવરાજ સિંહ બસ બધા એક જ રહેશે, બધા ભાગલા ભાઈ અહીંયા આવશે કે નહીં? નહીં આવે ભાઈ, બધા સીટ ના ના ચાલશે ભાઈ, સીટ છે જે છે આંદોલન ભાઈ, જે પાકા પુરાવા મળી જાય અમને જોડે પુરાવા છે, પરીક્ષા રદ જ થશે, એમાં કોઈ નવું દાવા થવાનો નથી. ભાગલા પડવાની વાત કરી રહ્યા છે મેમ, જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે એમાં આઈએસ કેડરના ઓફિસરો છે, એમને એ જ લોકો જે કર્યા છે એ સારું છે, એમાં કોઈ પોલિટિકલ એડવાઇઝ ન્યાય આવશે ચોક્કસ, એમાં ન્યાય મળશે, પણ એક યુવરાજ સિંહની નૈતિક ફરજ બને કે અહીંયા આવીને લોકોને સંબોધે કે આ બધું ઉગ્ર વાતાવરણ ના થાય. સવાલ છે કે અહીંયા પણ અંદર અંદર ક્યાંક મત મતાંતર જોવા મળી રહ્યા છે, લોકો હજી પણ ઈચ્છી રહ્યા છે કે લોકો અહીંયા જ બેસે, આ જ રીતે આંદોલન યથાવત રહે, પરંતુ ક્યાંક અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. અને આવા સમય જયારે યુવા નેતા યુવરાજ સિંહે જયારે કમાન સંભાળી હતી તો તેઓએ પણ અહીંયા આવવું જરૂરી છે અને ફરી વખત આ રામ ધૂન શરૂ થઈ ગઈ છે. સાંજે જોવા મળતી હતી, ગઈકાલે જોવા મળી હતી, હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ હતા તે આંદોલનમાં હતા. આ સંખ્યા હવે ઘટીને કેટલી થઈ ગઈ છે કે પછી ગણાકાંઠા લોકો જ હવે રસ્તા પર આંદોલન કરી રહ્યા છે? જગ્યા ઉપર બેઠા હતા તે જ જગ્યા
પર તેઓ પણ હજુ યથાવત છે. જરૂર હજી લોકોને થોડા મનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે કે જે લોકો ઉભા છે તેઓ પણ ફરી એક વખત અહીંયા બેસી જાય, કારણ કે આ લોકો અહીંયાથી એક મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તેઓની એકતા કાયમ છે, એકતા તૂટી જાય તેવો સંદેશ ક્યાંય તેઓ આપવા નથી ઇચ્છી રહ્યા. પરંતુ અહીંયાથી જ કેટલાક લોકોને એવું કહેવું હતું કે કેટલાક અસામાજિક તત્વો છે કે જે આ આંદોલનને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેઓ એવું નથી ઇચ્છતા. આંદોલન યથાવત રહેશે અને આવા સમયે યુવરાજ તો અત્યારે અહીંયા લોકો કહી રહ્યા છે કે થોડી વાર માટે મૌન ધારણ કરીશું અને એક મૌન ધારણ કરવાની અહીંયા વાત સામે આવી રહી છે અને ત્યારબાદ આ આંદોલન આજ રાતે ચાલુ રહેશે. સરકાર સાથે વાત કર્યા બાદ યુવરાજ કેમ વિદ્યાર્થીઓની સમક્ષ આવતા આવા તૈયાર નથી, એ છે ક્યાં? જી અત્યારે તેઓ કઈ જ બોલવા સમય તૈયાર નથી. હું તેમને પણ થોડી વારમાં પૂછવાનો પ્રયત્ન કરીશ કે યુવરાજ તરફથી તેમને કોઈ મેસેજ મળ્યો છે કે નથી મળ્યો. અહીંયા જેટલા લોકો છે તેમને આપણે પૂછીશું. યુવરાજ તરફથી કોઈ મેસેજ મળ્યો છે તે આવે છે? નહીં, યુવરાજ તરફથી કોઈ મેસેજ મળ્યો નથી અમને. અહીંયા આવે છે કે નથી? નહીં, એવો કોઈ મેસેજ મળ્યો નથી. તો પછી આજ રીતે તમે લોકો અહીંયા બેસી રહેશો? હા મેડમ, એવું છે કે એસઆઈટી એક વસ્તુ છે. આખા ભારતમાં કેટલી એસઆઈટીઓ રચાઈ છે, એનું પરિણામ ક્યારે જે વિરોધ કરવા વાળા તરફ આવ્યું જ નથી. એટલે એસઆઈટી એક વસ્તુ એવી છે કે તમને ક્યારે લાભ નહીં આપે. તો અમારું આંદોલન ત્યાં સુધી છે કે જ્યાં સુધી અમને એક્ઝામ રદ થયાનો મેસેજ નહીં આવે ત્યાં સુધી અમે અહીં જ રહેવાના છીએ. જી, તો બધાને અહીંયા આ એક અપીલ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે તેઓ બધાને અહીંયા બેસવા માટે અપીલ કરી રહ્યા છે કે જેથી આ એકતા જળવાઈ રહે. શું કહેવું છે? એકતા જાળવી રાખવાનો મેસેજ છે આપનો? હા, એકતા અમે એકતા જાળવીશું. અમે બીજું કશું અમે મૌન ધારણ કરીશું અત્યારે. અત્યારે મૌન ધારણ કરવાની તેઓ વાત કરી રહ્યા છે, એકતા જાળવવાની વાત કરી રહ્યા છે. કારણ કે ક્યાંક આ જે બ્રેક થઈ ગઈ લાગી ગઈ છે આ આંદોલનને, ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેની સામે હજુ પણ આ એકતા આ તૂટ છે. તેઓનું કે મેસેજ એ છે કે બધા જો સાથે હોઈશું તો ન્યાય જરૂર તેમને મળશે. સમીર, બિલકુલ બિલકુલ. સંધ્યા, આપ લાઈન પર રહેજો, આપનો ફરીથી સંપર્ક કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આખરે યુવરાજ પ્રદીપસિંહ જાડેજા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં તો હાજર હતા, પરંતુ ત્યારબાદ તેઓ ક્યાં ગયા છે? ક્યાં છે હાર્દિક પ્રજાપતિ, ક્યાં છે ભાવસિંહ સરવૈયા અને ક્યાં છે યુવરાજસિંહ ગોહિલ, કે જે ચાર જે નેતાઓ ગયા હતા સરકારની પાસે અને તેમની સાથે તેમણે વાટાઘાટો કરી હતી? કારણ કે અનેક લોકો જે કહી રહ્યા છે, વિદ્યાર્થીઓ, કે તેમને પરીક્ષા રદ થાય તેમાં જ ઇન્ટરેસ્ટ છે. તેમની આ એક જ માંગ હતી, નહીં કે એસઆઈટીની. તો સવાર પડતા દિવસ બદલાયો, પણ ઉમેદવારોનો સરકાર સામે આક્રોશ જે યથાવત હતો, માંગ હજુ એ જ હતી કે બિન સચિવાલય પરીક્ષા રદ કરો. સવાર પડતા દિવસ બદલાયો, પણ ઉમેદવારોનો સરકાર સામે આક્રોશ યથાવત હતો, માંગ હજુ એ જ હતી, બિન સચિવાલય પરીક્ષા રદ કરો. એનએસયુઆઈના કાર્યકર સવાર પડતા જ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના નિવાસ સ્થાને હંગામો કરવા પહોંચ્યા હતા. જો કે પહેલાથી જ મોટી સંખ્યામાં હાજર પોલીસે કાર્યકર્તાઓને વિરોધ કરતા રોક્યા હતા, તેમ છતાં હોબાળો તો થયો જ. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા પણ સવાર પડતા જ આંદોલન કરી રહેલા ઉમેદવારોને મળ્યા અને તેમની રજૂઆત સાંભળી હતી. શંકરસિંહે રાજ્ય સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો, સાથે જ ઉમેદવારો સાથે ચર્ચા કરવા પણ સરકારને કહ્યું હતું. મને એમના માટે લાગણી છે. આ સરકારને પુરાવા આપજે કે સાહેબ ચોરી થઈ છે, પેપર ફૂટ્યા છે. સરકારે સમજીને આગેવાનોને બોલાવવા જોઈએ, વાત કરવી જોઈએ અને પરીક્ષા ફરી લેવી પડે તો ફરી લેવી જોઈએ. પરીક્ષા લેવાના અને જે પરિણામ જાહેર કરવાના અને ઓર્ડર આપવામાં 2-2 વર્ષ લાગે છે. ફરી 6 મહિના વધારે સમય તમે લો. આ લોકોની જો માંગણી હોય, ઉચિત માંગણી હોય, તો એનો વિચાર કરીને સરકારે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવો જોઈએ અને આગેવાનોને મળવા બોલાવવા જોઈએ. ન્યાયની માંગ સાથે પરીક્ષાર્થીઓના ધરણા હજુ પણ યથાવત હતા. વિદ્યાર્થીઓના આક્રોશને જોતા હવે તંત્ર પણ નરમ પડ્યું. કલેક્ટર અને એસપી સાથે ચર્ચા માટે આંદોલનકારીઓને બોલાવવામાં આવ્યા. ખુદ એસપી મયુરસિંહ ચાવડા ઉમેદવારોને ચર્ચા માટે લેવા આવ્યા. યુવરાજસિંહ સહિત 5 લોકો બેઠકમાં હાજર રહ્યા. તમારું પ્રતિનિધિ મંડળ, તમારી જે કોઈ બી રજૂઆત છે એના માટે હું સામેથી તમને ઇન્વાઇટ કરવા આવ્યો છું અને તમારા પ્રતિનિધિ મંડળમાં જેટલા લોકો હશે એને હું
અહીંયાથી જ્યાં રિપ્રેઝેન્ટ કરવાનું છે ત્યાં હું લઈને જઈશ, અને મારી ખાતરી છે કે જેટલા લોકો મારી સાથે આવશે એટલા લોકોને રજૂઆત પછી હું પાછા અહીંયા મૂકી જઈશ. કલેક્ટર સાથેની બેઠકમાં આંદોલનકારીઓને એસઆઈટી દ્વારા તપાસ કરાવવાની ખાતરી આપવામાં આવી. આ સાથે જ આંદોલનકારીઓને જીત મળતી દેખાઈ. યુવરાજ, કઈ રીતની બેઠક રહી કલેક્ટર સાથે, એસપી સાહેબ સાથે, કયા મુદ્દાઓ સાથે ચર્ચા થઈ છે? અમારા મેઇન મુદ્દાઓની જે માંગણી હતી, જો કદાચ તપાસ થઈ રહી છે તો તપાસ નિષ્પક્ષ થવી જોઈએ, તમામ મુદ્દાઓ અમારા ટૂંકમાં જે રિપ્રેઝેન્ટ છે એની સામે થવા જોઈએ અને નિષ્પક્ષ તપાસ થશે એ અમારી પહેલા પૂરી માંગ હતી. અને જો નિષ્પક્ષ તપાસ થઈ તો હું કહું છું કે મારી પાસે જે કોન્ક્રીટ પુરાવા છે, પેપર ફૂટવાની ઘટના છે, એ અમારી પાસે નકર પુરાવા છે, તેની ઉપર અમને વિજય મળશે, મળશે ને મળશે. ચલો જય જય ભારત. એસઆઈટી ની વાત છે, એસઆઈટી ની કઈ રીતના છે, એમાં કેટલા મેમ્બરો હશે અને તેમાં સમજ હવે એ સર નક્કી કરશે, તમને આગળ કદાચ ખ્યાલ આવી જશે, બે ત્રણ કલાકમાં આપણે ખ્યાલ આવી જશે. તમારું આંદોલન ચાલુ રહેશે કે શું? ચાલુ રહેશે, યથાવત રહેશે, જ્યાં હતું ત્યાંનું ત્યાં જ રહેશે. અમારી જે માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. રાજ્ય સરકાર તરફથી કોઈ જવાબ ન આવતા આંદોલનકારીઓનો વિરોધ હજુ યથાવત હતો. સવાર બાદ હવે બપોરનો તડકો ચડ્યો, આ સાથે જીવાનોનો જુસ્સો પણ વધતો ગયો. તે અંગે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટી ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક થશે. કમલ દયાણીની અધ્યક્ષતામાં બેઠક, ગેડના અગ્ર સચિવ છે કમલ દયાણી, અધિક સચિવ જ્વલન ત્રિવેદી સાથે આ બેઠક છે. તો કમલ દયાણીની અધ્યક્ષતામાં બેઠક, અધિક સચિવ જ્વલંત ત્રિવેદી સાથે બેઠક. 10 દિવસમાં એસઆઈટી સરકારને રિપોર્ટ સોંપશે. પરીક્ષા ગેરરીતિ અંગે એસઆઈટીની જે રચના થઈ છે તેમાં દરેકે દરેક પાસાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે, તપાસ થશે, સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે, જે જે ફરિયાદો છે તેની બારીકાઈથી જે તપાસ કરવામાં આવશે અને તેમાં જે કોઈ વ્યક્તિ જે એમાં આરોપી હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. અમારા સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, આ બેઠક જે છે તેમાં કોણ કોણ હાજર રહેવાનું છે કે પછી માત્ર જે કમલ દયાણી જે છે અને જ્વલંત ત્રિવેદી વચ્ચે આ બેઠક થવાની છે? જી, ઓલરેડી આ બેઠક અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે. જીએડીના અગ્ર સચિવ કમલ દયાણી અને અધિક સચિવ જ્વલંત ત્રિવેદી વચ્ચે આ બેઠક હતી. જેવું સીટના સભ્ય તરીકે તેમનું નામ જાહેર થયું તે ત્યારબાદ તરત જ આ બેઠક શરૂ થઈ હતી અને આગામી આયોજન મુદ્દે ચર્ચા થઈ હતી. આગામી આયોજનની વાત કરીએ તો આવતીકાલે બપોરે 12 કલાકે જે આ વિદ્યાર્થી નેતાઓ છે તેમાંથી કુલ 3 સિલેક્ટેડ નેતાઓને બોલાવવામાં આવશે. બપોરે 12 વાગે તેઓને બોલાવવામાં આવશે, જેમાં મેઇન યુવરાજસિંહનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ જે પરીક્ષાર્થી છે કે જેઓ ભોગ બન્યા છે ગેરરીતિનો, તેમાંનો પણ એક વ્યક્તિ તેમાં હશે. તેઓને બોલાવીને તેમનો મુદ્દા સમજવાની કોશિશ કરવામાં આવશે, તેમની પાસેથી વિગતો માહિતી મેળવવામાં આવશે. ત્યારબાદ તેઓએ જે મોબાઈલ ની ચેટ રજૂ કરી હતી તે મોબાઈલ જમા લેવામાં આવશે તેઓ પાસેથી, કે પુરાવા સ્વરૂપે, કારણ કે એ તમામ મોબાઈલને એફએસએલમાં મોકલાશે. તો સાથે સાથે તેઓ પાસે જે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય અથવા તો સીસીટીવી ફૂટેજ હોય તેની પણ માંગણી તેમની પાસે કરવામાં આવશે. તે તમામ એફએસએલને મોકલાશે અને એફએસએલના રિપોર્ટ બાદ આ જે સીટના સભ્યો છે તેઓની ફરીથી એક બેઠક મળશે અને તેઓ આગામી 10 દિવસમાં તેઓ ડિસિઝન ડિક્લેર કરશે. જી જી, આભાર ગીતા, આ તમામ જાણકારી બદલ. તો યુવરાજ અને હાર્દિક પ્રજાપતિ તો માની ગયા, પરંતુ એ વિદ્યાર્થીઓ નથી માન્યા કે જેમણે આ બંને નેતાઓને તેમના આગેવાન તરીકે સરકાર પાસે મોકલ્યા હતા અને એટલે જ હજુ પણ તેમનું આંદોલન ચાલુ છે. તો જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા તેઓ ભૂખ્યા અને તરસ્યા કરી રહ્યા હતા અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, જેથી આંદોલનકારીઓ જે છે તેમનામાં વધુ જે જોશ અને ઉમંગની સાથે તેઓ આ આંદોલન ચલાવી શકે. આંદોલનના પહેલા દિવસે ગાયબ રહેલી કોંગ્રેસ બીજા દિવસે સવારથી જ ચિત્રમાં આવી ગઈ. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને આંદોલનકારીઓનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કર્યો. ટ્વીટમાં તેમણે લખ્યું કે જીતશે યુવાન, જય જય ગરવી ગુજરાત. આંદોલન વધુ ઉગ્ર બનતા કોંગ્રેસ હવે હરકતમાં આવી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ આંદોલનના સ્થળે પહોંચ્યા હતા. તેમણે 9મી તારીખથી શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્ર પહેલા ઉમેદવારોને સાથે રાખીને કૂચ કરવાનું આહ્વાન કર્યું. સરકારે એની વાત સાંભળવી જોઈતી હતી, એની રજૂઆતના આધારે તપાસ કરીને પરીક્ષા રદ કરવી જોઈતી હતી, પણ એની બદલે પોલીસને આગળ કરીને લાઠીચાર્જ કરવામાં આવ્યો. આપણી બહેન દીકરીઓ પર ને યુવાનો પર અત્યાચાર થયો, તો આ પરીક્ષા રદ થવી જોઈએ. વિદ્યાર્થીઓની જે માંગણી છે એને અમે સમર્થન કરીએ છીએ અને આ જ વિદ્યાર્થીઓની માંગણીને સમર્થન કરવા 9મી તારીખે જ્યારે વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે એ દિવસે આખા ગુજરાતના તમામ યુવાનોને સાથે લઈ અને વિધાનસભા કૂચ કરવાનો કાર્યક્રમ આપીશું.
આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સામે આવ્યા અને તપાસની ખાતરી આપી હતી. સાથે જ તેમણે નામ લીધા વિના કોંગ્રેસ પર ઉમેદવારોને ભડકાવવાનો આરોપ પણ મૂક્યો. ત્યારે કેટલાક લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ વિદ્યાર્થીઓની વચ્ચે એમના એજન્ટો ફરી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે પણ એવું કહેવામાં આવ્યું કે તમારા બધા ઉપર પોલીસ એક્શન લેશે. એક પ્રમાણેના ભયનો માહોલ કેટલાક રાજકીય એજન્ટો દ્વારા કરવામાં આવ્યો. મામલો ગરમાતા પાસનો પૂર્વ કન્વીનર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ આંદોલનકારીઓ વચ્ચે પહોંચ્યો હતો. જો કે હાર્દિકને જોતા જ કેટલાક લોકોએ ગો બેકના નારા લગાવતા હાર્દિકે આ લોકો પર નિશાન તાક્યું હતું. એક મહિલા ઉમેદવારે તો હાર્દિકને આડે હાથ લેતા આક્રોશ સાથે પૂછ્યું કે તમે રાત્રે કેમ ન આવ્યા? હાર્દિકે ઉમેદવારોને ઘણા સમજાવવાની કોશિશ કરી પણ તેણે કોઈને ન સાંભળ્યા. આખરે હાર્દિકે ચૂપચાપ નીકળી જવાનું જ યોગ્ય સમજ્યું, જો કે પોતાનો વિરોધ તે સહન ન કરી શક્યો. અત્યારે સુધી અમે લોકો એકલા રાત આખી રાત અમે ઠંડીના બેઠા હતા તો ત્યારે કેમ એક પણ નેતાનું આવ્યો? બસ અમારું એટલું જ કહેવું છે, જો એ વિદ્યાર્થી તરીકે છે કે નેતા તરીકે આવી શકતા હોત તો રાત્રે આવતું હતું ને. કોઈ આવ્યું નથી રાત્રે, આખી રાત અમે લોકો ઠંડીના આમનામ છીએ. કાલે સવારના 6 વાગવાના અમે આમનામ છીએ બધા. હજી સુધી અમે લોકો સાંજે નથી જમ્યા, બપોરે નથી જમ્યા, સવારે નથી જમ્યા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસ નેતા નયનાભા જાડેજા પણ આંદોલનકારીઓ વચ્ચે પહોંચ્યા હતા. નોટ અ પોલિટિકલ પર્સન તરીકે પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે અને ટ્રસ્ટ વતી કામગીરી કરતી હોઉં છું. તેમાં મેઇન મારો હેતુ હોય છે કે એજ્યુકેશન અને સ્પોર્ટને સપોર્ટ કરવાનું. તો એ હેતુથી જ હું આપને કોઈ પણ રીતે મદદ થઈ શકું તો એ કરવા આવી છું. ઉમેદવારોના આક્રોશને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ યુવાનોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની લાગણીને સરકાર ચોક્કસ સાંભળશે, જો કે યુવાનોનો રોષ હજુ યથાવત હતો. નેતા યુવરાજસિંહે જે પણ પુરાવા આપ્યા એ બધા પુરાવા સાચા જ છે અને સરકાર જો રદ નહીં કરે તો અમે હાઈકોર્ટમાં જશું. ન્યાયતંત્રના બારણા ખુલ્લા જ છે. અમે 182 પૂરો આપે, ગુજરાતની વિધાનસભાની સીટો 182 છે. અમે 182 પૂરો આપે છે. જો સરકારને જો પરીક્ષા સર રદ કરી હતી, એક પુરાવો કાપી છે, ખાલી એક જ પુરાવો. આટલે બધા અમે 24 કલાક વેચી રહ્યા છે, અમને કઈ શોખ નથી વેચી રહેવાનું. સરકાર ઉગે છે. અમારી માંગ રદ કરવાની જ નથી. રદ કર્યા પછી મહિના બે મહિનામાં એક્ઝામ લેવાવી જોઈએ, બાકી 2 વર્ષ નીકળી જાય. પારદર્શિતા અને પારદર્શિતાથી લેવાવી જોઈએ. કોઈ પક્ષ કે કોઈ નિપક્ષીકોની જરૂર નથી અમારે. અમારે પોતાના વિદ્યાર્થીઓ પોતાનો હક લેવાનો છે. વિદ્યાર્થીઓ જ લડીશું. આંદોલન કરી રહેલા ઉમેદવારો હવે થાક્યા હતા. બપોરનો સમય હતો, શરીર પણ જવાબ આપી રહ્યું હતું. એટલામાં જ કેટલીક સમાજસેવી સંસ્થાઓના કાર્યકરો આવ્યા અને યુવાનોને ફૂડ પેકેટ આપ્યા. આ દરમિયાન ન તો કોઈ પડાપડી થઈ કે ન તો અફરા તફરી સર્જાઈ. યુવાનોએ તકલીફમાં પણ સંયમ દાખવ્યો. જુદા જુદા સામાજિક મુદ્દે પોતાનો અવાજ ઉઠાવતી સામાજિક સંસ્થા કરણી સેના પણ ઉમેદવારોની વહારે આવી. કરણી સેનાએ યુવાનોને ન્યાય આપવા સરકાર સમક્ષ માંગ કરી. અમે ન્યાય મળવું જોઈએ, એ જાયજ છે. એમની માંગો ક્યાંક ખોટી નથી. જો આ એક્ઝામ સાચી હોત, સહી હોત, તો આટલા હજારો સ્ટુડન્ટ અહીં બેઠા ના હોત. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક લોચું થયું છે. એટલે સરકારે આનું વિચારવું જોઈએ કે આમની જે ન્યાયિક માંગો છે એ માંગોને પૂરી કરીએ અને એમને ન્યાય આપવાની એવી અમારી માંગ. આ દરમિયાન બપોરે આંદોલનકારીઓના અગ્રણી યુવરાજસિંહે યુટ્યુબ પર એક વિડીયો મૂક્યો, જેમાં તેમણે આંદોલનકારીઓને સમજાવવાની કોશિશ કરી. સરકાર સાથે બેઠક બાદ યુવરાજસિંહે SIT ની તપાસ અંગે યુવાનોને આશ્વસ્ત કર્યા, તો નામ લીધા વિના કોંગ્રેસ પર યુવાનોને રાજકીય હાથો બનાવવાનો પણ આક્ષેપ કર્યો. જે પોલિટિકલ વ્યક્તિઓ અત્યારે જ્યાં ત્યાં બેઠા છે એ તમારો ફક્ત ને ફક્ત ઉપયોગ કરી રહ્યા છે. હવે કોઈ પણ વ્યક્તિને પોલિટિકલ હાથો બનવાની જરૂર
તો યુવરાજે લોકોને અપીલ કરી રહ્યો છે ઉમેદવારોને કે ગ્રાઉન્ડ છોડી દો. કલેક્ટર ઓફિસમાં વિડીયો બનાવીને અપીલ કરી આંદોલનકારીઓ ગ્રાઉન્ડ છોડી દો. યુવરાજ બેઠક બાદ આંદોલન સ્થળ પર નથી પહોંચ્યો, પરંતુ તેણે એક વિડીયો જારી કર્યો છે. કલેક્ટર ઓફિસમાં વિડીયો બનાવ્યો છે અને આંદોલનકારીઓને કહ્યું કે તેઓ ગ્રાઉન્ડ છોડી દે. બેઠક બાદ આંદોલન સ્થળ પર નથી પહોંચ્યો યુવરાજ અને વિદ્યાર્થીઓ. ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કે ક્યારે યુવરાજ આવે, પરંતુ યુવરાજે વિડીયો જારી કર્યો. તમારી આજની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. હવે જોઈશું સીધું નસર.